નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગણિત એમાં ચેપ્ટર 3માં સ્વાધ્યાય 3.2ના દાખલા નંબર 10 વિશે વાત કરીએ. હવે દાખલા નંબર 10ની સૌ પ્રથમ રકમ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. આ જ રીતે આગળ એક દાખલો આપણે જોઈ ગયા, તેમાં 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે જે તે સંખ્યાને દર્શાવવાની હતી, અહીંયા 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. એમાં જે તે સંખ્યામાં પહેલી સંખ્યા જોઈએ, એમાં આપેલું છે 21. હવે 21ને 3 એકી અવિભાજ્ય સંખ્યા વડે દર્શાવીએ તો 3 + 5 + 13 સરવાળો કેટલો થશે? 21. અને આ 3 અને 3 કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યા. ત્યાર પછી બી જોઈએ તો એમાં પણ 31, એટલે એને પણ 3 + 5 + 23 બધાનો સરવાળો 31, અને 3 અને 3 પાછી એકી અવિભાજ્ય સંખ્યા છે. ત્યાર પછી જોઈએ 53, એમાં પણ 13 + 17 + 23 3 અને 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી શકાય. એ જ રીતે 61ને પણ 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તો 7, 13 અને 41 આ 3 અને 3 એકી અવિભાજ્ય સંખ્યાઓ છે, અને 3 અને 3નો સરવાળો કરીએ તો 61 મળશે. ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર 11 વિશે. 20થી નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો જેનો સરવાળો 5 વડે ભાગી શકાય. એક એક્ઝામ્પલ તમને આપેલું છે કે 7 + 3 = 10. હવે 10 છે, એને આપણે 5 વડે ભાગી શકીએ છીએ. 10 ભાગ્યા 5 કરીએ એટલે જવાબ 2 મળશે, 5 × 2 = 10. એ જ રીતે બીજી જોડી બનાવવાની છે. અને જોડી કેવી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો? 20થી નાની અવિભાજ્ય સંખ્યાઓ જ લેવાની છે. આપણે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે 20થી નાની તે આગળ દાખલામાં જોઈ ગયા છે, તો તેના આધારે લઈએ સંખ્યાઓ. પહેલી સંખ્યા લીધી છે અહીંયા 2 અને 3, તો 2 અને 3નો સરવાળો કરીએ તો મળશે 5, એટલે 5 ને 5 વડે ભાગી શકાય છે. એ જ રીતે જોઈએ 2 અને 13, હવે બંનેનો સરવાળો કરીએ 2 + 13 = 15. 15ને પણ 5 વડે નિશેષ ભાગી શકાય છે. એ જ રીતે 3 અને 7 બંનેનો સરવાળો કરીએ. ખાસ ધ્યાન રાખવાનું છે કે અવિભાજ્ય સંખ્યાઓ લેવાની છે, બંનેનો સરવાળો 5 વડે ભાગી શકાય છે કે નહીં તે ચેક કરીએ. 3 અને 7 અહીંયા ત્રીજી જોડી મેં લીધી છે, 3 અને 7 એનો સરવાળો પણ થશે 10. ત્યાર પછી 3 ને 17 એનો સરવાળો થશે 20, અને 7 અને 13 એનો સરવાળો થશે 20. આ રીતે બધી જ સંખ્યાઓ મળી જેને આપણે સરવાળા જે મળે છે તેને સરવાળાના જવાબને 5 વડે આપણે નિશેષ ભાગી શકીએ છીએ. એટલે જોડીઓ કેટલી મળી? 2 3 2 13 2 3 7 3 17 અને 7 અને 13. ત્યાર પછી વાત કરીએ દાખલા નંબર 12. દાખલા નંબર 12ની રકમ વાંચીએ તો ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલી ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો જે સંખ્યાને ફક્ત 2 જ અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? આપણે આગળ વિવિધ સંખ્યાઓની વ્યાખ્યા ભણી ગયા, તો 2 જ અવયવ હોય તેવી સંખ્યા કઈ છે? આપણે જાણીએ છીએ અવિભાજ્ય સંખ્યા કે જેને ફક્ત 2 જ અવયવ હોય છે. એક તો તે સંખ્યા પોતે અને 1. ત્યાર પછી જે સંખ્યાને 2 કરતાં વધારે અવયવો હોય તેને કેવી સંખ્યા કહીશું? તો વિભાજ્ય સંખ્યા. ત્યાર પછી નેક્સ્ટ સી, સંખ્યા 1 એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા સંખ્યા નથી? વિદ્યાર્થી મિત્રો, ખાસ સંખ્યા 1 છે એ વિભાજ્ય કે
કે અવિભાજ્ય બેમાંથી એક પણ સંખ્યામાં તેનો સમાવેશ થતો નથી. એક એ ફક્ત એવી સંખ્યા છે જેનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. ત્યાર પછી છે, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? શરૂઆત કરીએ તો ઝીરો, પછી એક. એક તો વિભાજ્ય કે અવિભાજ્ય નથી. ત્યારબાદ આવે છે બે, એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? બે. ત્યાર પછી સૌથી નાની વિભાજ્ય સંખ્યા, સૌથી નાની વિભાજ્ય સંખ્યા જોઈએ તો ચાર. ત્યાર પછી છેલ્લી ખાલી જગ્યા, હવે છેલ્લી ખાલી જગ્યા જોઈએ તો સૌથી નાની બેકી સંખ્યા ખાલી જગ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એકી સંખ્યા અને બેકી સંખ્યા ભણી ગયા, એમાં સૌથી નાની બેકી સંખ્યા એટલે આવશે બે. બે એ સૌથી નાની બેકી સંખ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. હોમવર્કમાં તમારે આ ચેપ્ટર 3 સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય 3.1 અને સ્વાધ્યાય 3.2 સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ કરવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ટોપિક વિશે વાત કરીશું. થેન્ક યુ.